નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે તેર ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ તેર ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ ફેસના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક વર્તમાનમાં કયા ભારતીય ક્રિકેટરના સૌથી વધારે ફોલોવર છે તો તે ક્રિકેટર છે વિરાટ કોહલી હાલમાં વિરાટ કોહલીના ત્રણ કરોડ નવ લાખથી વધારે ફોલોવર છે જ્યારે સચિન તેંડુલકર આ યાદીમાં બીજા ક્રમે છે આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી મનુ સાહની અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન બે હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સ્વદેશી ભાષાઓ કયા દેશમાં બોલાય છે તો તે દેશ છે પાપુઆ ન્યૂ ગીની પાપુઆ ન્યુગીની પાટનગર પોર્ટ મોરસબી પ્રધાનમંત્રી જેમ્સ મરાપે અને ચરણ છે પાપુઆ ન્યુ ગીન કિના પ્રશ્ન રિટેલર કઈ કંપની બની તો ભારતની મુખ્ય રિટેલર કંપની બની છે વોલમાર્ટ યુરો મોનિટર ઇન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે ભારતની સૌથી મોટી રિટેલર કંપની વોલમાર્ટ બની છે વોલમાર્ટની સ્થાપના ઓગણીસો પિસ્તાળીસમાં મુખ્ય મથક બેન્ટોવિલે અમેરિકામાં ચેરમેન છે ગ્રેગ પેનર અને સીઈઓ છે ડોગ મેકવિલર પ્રશ્ન ચાર હાલમાં જ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સાત વિકેટ લેનારા પ્રથમ ખેલાડી કોણ બન્યા તો તે બન્યા છે કાલીસ એકરમેન કાલીસ એકરમેન સાઉથ આફ્રિકાના ખેલાડી છે અને તેઓ સાત વિકેટ લેનારા પ્રથમ ખેલાડી બની ગયા છે આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં હાલમાં અધ્યક્ષ શશાંક મનોહર સી ઈ મનુ ને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન પાંચ હાલમાં જ કયા દેશમાં સૌથી મોટા પોપટની શોધ કરવામાં આવી તો તે શોધ કરવામાં આવી છે ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડ પાટનગર વેલિંગ્ટન પ્રધાનમંત્રી જેસિંદા અર્ડેન ચલણ છે ન્યૂ ન્યુઝીલેન્ડ ડોલર પ્રશ્ન છ ભારતની પ્રથમ ખાનગી ભાગીદારીથી ચાલનારી ટ્રેન કઈ છે તો તે ટ્રેન બનશે તેજસ એક્સપ્રેસ તેજસ એક્સપ્રેસ ટ્રેન લખનઉ અને નવી દિલ્હી વચ્ચે ચલાવવામાં આવનાર છે આનું સંચાલન સપ્ટેમ્બર બે હજાર ઓગણીસથી શરૂ થશે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન સાત હાલમાં તર્કશ દેશની ત્રણ દિવસીય મુલાકાતે મોકલવામાં આવ્યું છે તો તે મોકલવામાં આવ્યું છે નોર્વે નોર્વે પાટનગર ઓસ્લો પ્રધાનમંત્રી એરના સોલબર્ગ ચલણ છે નોર્વેનિયન ક્રોન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન આઠ હાલમાં જ કોંગ્રેસ પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા તો તે બન્યા છે સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી સંસ્થાપક છે એ હ્યુમ મુખ્ય મથક નવી દિલ્હીમાં હાલમાં કોંગ્રેસના લોકસભામાં નેતા છે અધિર રંજન ચૌધરી ને રાજ્યસભામાં નેતા છે ગુલામ નબી આઝાદ પ્રશ્ન નવ હાલમાં જ જીવિત હૃદયના પરિવહન માટે કઈ પોલિસી એક ગ્રીન કોરિડોરનું નિર્માણ કર્યું છે તો તે પોલીસ છે હૈદરાબાદ પોલીસ તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ ઈ એસ એલ નરસિંહા વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન દસ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તે ઉજવવામાં આવે છે બાર ઓગસ્ટના રોજ બે હજાર ઓગણીસનો વિષય હતો ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન બાર ઓગસ્ટ ઓગણીસો નવાણુંમાં પ્રથમવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો પ્રશ્ન અગિયાર હાલમાં જ કઈ નદીમાં પાણી છોડવાને લઈને મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે વિવાદ સામે આવ્યો છે તો તે નદી છે નર્મદા જેના કારણે વિવાદ સામે આવ્યો છે નર્મદા નદીની લંબાઈ તેરસો બાર કિમી છે તે અમરકંટકના પહાડોમાંથી નીકળે છે ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસસો છપ્પન પ્રશ્ન બાર હાલમાં જ આરબીઆઈ દ્વારા કઈ બેંકને અનુસૂચિત બેન્કનો દરજ્જો આપવામાં આવ્યો તો તે બેંક છે જન સ્મોલ ફાઇનાન્સ બેંક આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો મુખ્ય મથક મુંબઈમાં અને ગવર્નર છે દાસ હાલમાં કયા મંત્રાલયે સેનામાં કાર્યરત કોઈ પણ પુરુષના સિંગલ પેરેન્ટ હોવાના કારણે તેના માટે ચાઇલ્ડ કેર લીવની મંજૂરી આપી છે તો તે મંત્રાલય છે રક્ષા મંત્રાલય હાલમાં રક્ષા મંત્રી છે રાજનાથ સિંહ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ ઉપરાષ્ટ્રપતિ પદના બે વર્ષ પૂર્ણ થવા પર ક્યુ પુસ્તક લોન્ચ કરાયું તો તે કરાયું છે લિસનિંગ લર્નિંગ એન્ડ લીડિંગ આ પુસ્તક ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના બે વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામગીરીનું વર્ણન કરવામાં આવ્યું છે પ્રશ્ન પંદર વિશ્વ જૈવ ઇંધણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો તે ઉજવવામાં આવ્યો હતો દસ ઓગસ્ટના રોજ થૅન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચરણને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચરણને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો થેન્ક યુ વેરી મચ